બનાસકાંઠામાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. વાવના કુંડાળિયા પાસેની ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ભંગાણ, તો ફાગડી નજીક માઇનોર કેનાલ ઓવરફ્લો થતા રવિ પાકને નુકસાન. ભાવનગરમાં સીએ એના સમર્થનમાં 2 કિલોમીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળી વિશાળ રેલી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી રહ્યા હાજર. જૂનાગઢના મગફળી કૌભાંડમાં 3 આરોપીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે લેબર કોન્ટ્રાક્ટર અને 1 વેપારી સહિત 3ને દબોચ્યા. મોટા માથાની સંડોવણી ખુલે તેવી શક્યતા. આજે રજૂ થશે એએમસીનું બજેટ. અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાતની શક્યતા. તો કોર્પોરેશનની ચૂંટણી પહેલા સામાન્ય જનતાને મળી શકે છે વેરામાં રાહત. ગાંધીનગરમાં થોડીવારમાં મળશે કેબિનેટની બેઠક. મગફળી કાંડ, એલઆરડીમાં અનામત અને હેલ્મેટના અમલીકરણ સહિતના અનેક મુદ્દે થશે મંથન. પીએમ મોદી સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણનો આપશે જવાબ. બપોરે 12 કલાકે પીએમ મોદી સંસદમાં કરશે સંબોધન. ચીનમાં કોરોના વાયરસના કારણે 560ના મોત. કોરોનાના કારણે સુરતનો 9000 કરોડનો હીરાનો વેપાર જોખમમાં. હોંગકોંગમાં યોજાનાર એક્ઝિબિશન પણ કેન્સલ કરાયું.